કે હું મારા પૂર્વજોના મોક્ષ માટે શ્રીમદ ભાગવત કથા કરું. ગામના કોઈ ભાગવત આચાર્ય પાસે જઈને કહ્યું, મહારાજ મારે શ્રીમદ ભાગવત કથા કરવી છે મારા પૂર્વજોના મોક્ષ માટે. સતયુગ હતો જેમાં એક વખત જ પરીક્ષિતે ભાગવત કથા સાંભળી એટલે એને મોક્ષ મળી ગયો. પણ આ તો કળિયુગ છે, હે શેઠ, તમારે એક વખત કરવાથી મોક્ષ નહીં મળે, ચાર વખત ભાગવત કરવી પડશે. ભાગવત આચાર્યને માંડ મોકો મળ્યો તો, કારણ કે સમજતા હતા કે આ ગામનો શેઠ કોઈ દી ધર્મ કાર્ય કરે નહીં અને હાથમાં માંડ આવ્યો છે, એટલે એને વાત કરી કે તમારે કળિયુગ છે ને કળિયુગમાં ચાર ગણું પુણ્ય ઘટી ગયું છે, એટલા માટે તમે ચાર વખત ભાગવત કથા કરો તો તમારા પિતૃનો મોક્ષ થાય. પેલા શેઠે કહ્યું, પૈસા તો ઘણા છે, કાંઈ વાંધો નહીં, પણ મારા પિતૃનો મોક્ષ થવો જોઈએ. તો પેલા એ ભાગવત બેસાડી અને ચાર ચાર વખત ભાગવતની કથા વાંચી, ચાર વખત નંદ ભયો થયો, ચાર વખત લક્ષ્મણી અને કૃષ્ણના લગ્ન થયા. મને તમને ખબર છે નંદ ભયો શા માટે અને લક્ષ્મણીના વિવાહ શા માટે. ચાર ચાર વખત કથા કરવા છતાં પેલા શેઠને સંતોષ થયો નહીં, એને કોઈ સંતનું માર્ગદર્શન માંગ્યું. મહારાજ આમ કેમ? તો સંતે કહ્યું, ભાગવતની કથા વાંચનાર અને સાંભળનાર, સાંભળો બરાબર, ભાગવતની કથા કરાવનાર અને કરનાર બેનો ઈરાદો જુદો હોય, પરીક્ષિત નિશ્ચિત મોત માની અને બેઠો તો સાંભળવા. પરીક્ષિત રાજા નિશ્ચિત મોત માની અને સાંભળવા બેઠો તો, ને જે સુખદેવજી મહારાજ જે કથા કરતા હતા એ નિર્મોહી હતા, નિર્લોભી હતા, કોઈ વસ્તુ એને જોતી નહોતી, એટલે એને એક વખતમાં મોક્ષ મળ્યો. આ તો કરાવનારને જુદું ઈચ્છા હતી, કરનારને જુદી જુદી દક્ષિણા મળે. એટલા માટે હે શેઠ, ચાર ચાર વખત કરવા છતાં એ તમને સંતોષ ન થયો, મોક્ષ ન થયો, એનું મૂળ કારણ કરનાર અને કરાવનાર બેની પાસે સ્વાર્થ હોય તો કોઈ દિવસ કથા પરિપૂર્ણ, મતલબ જે ઈચ્છા હોય એ પરિપૂર્ણ ન થાય. ભાગવત એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે, ભાગવત એ ભગવાનનું અક્ષર દેહ છે, અને પરમપિતા પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર મહારાજ ભગવાનના રૂપમાં પરીક્ષિત અને સુખદેવજી મહારાજ વચ્ચે જે ભગવાનના ગુણગાન અને લીલા કરવામાં આવી, એ જ પરમાત્માના ગુણને આપણે સંગીતના માધ્યમથી, ભજનના માધ્યમથી, આવો આપણે પણ એ જ મારા મન તનની અંદર અને ઘટની અંદર હે મહારાજ તમે બિરાજો અને અમને એવા વિચાર હંમેશને માટે આપો જેથી કરીને સ્વાર્થ નહીં પણ પરમાર્થની ભાવના સાથે અમે હંમેશા શ્રેષ્ઠ કર્મ કરી મારા તનમાં બિરાજતા. તુલસી ના વને
મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મંડળું છે ગોકુળ વન રાવણ શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી Thank you.
ચરણમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 યમુને મહારાણી